हरि ओम हार्दिक स्वागत छे जय गुरु दत्ता हरि ओम मित्रों साथे आप जो ने बधाय પોતાના સ્થાન ઉપર ઊભા થઈને મહારાજ જી ના આશીર્વાદ રે હરિ ઓમ તત્સત જય ગુરુ દત્તા હરિ ઓમ તત્સત જય હો જય હો જય હો જય હો બોલે દત્ત મહારાજ ની જય સંસ્થાન દાન કરે કોઈ આપણી અસીમ કૃપા છે કબહુક કરી કરુણા નર દેહી દેત રામ બીનુ હેતુ સ્નેહી ભગવાનની ઠાકોરજીની અને દત્ત મહારાજની એવી કઈ અસીમ કૃપા છે કે પૂજ્ય પાદ બાપુના આપના જે આશીર્વાદ મળવા જઈ રહ્યા છે અને ગરવા ગિરનારની ગોદમાં પુલિત આશ્રમની પાવન ભૂમિ પર જીડિયા પરિવાર 25મું એટલે કે એનું ત્રિવાર્ષિક અધિવેશનની ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે હું થર્મેશન રૂપારેલિયા નાયબ ઇજનેર જુનાગઢ સર્કલ અને મારા સાથી મિત્ર કનુભાઈ ચાકસર જુનિયર એન્જિનિયર જુનાગઢ જટકો આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો જીબીઆનું આ રજત જયંતી મહોત્સવ છે જીબીઆ અધિવેશનની વાત કરીએ તો જુનાગઢની ધરા એટલે કે સંતની ભૂમિ નરસિંહ મહેતાની સરોદર સંત ભૂમિ પર પહેલી વખત વર્ષ 2001માં તો જીબીઆ અને જીબીઆ અધિવેશન જુનાગઢની ભૂમિ ઉપર થયેલ અને જોગાનું જોગ આ વખતે 25મું રજત જયંતી મહોત્સવ જ્યારે અહીંયા ઉજવાય છે તો જુનાગઢમાં સૌભાગ્ય છે અને મારી હૈયામાં લાગણીઓનો સાગર પણ ઘૂંટવાય છે પૂજ્યપાદ સંત શિરોમણીના આશીર્વાદથી આપણે જે કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ કાઠિયાવાડ એટલે શું કાઠિયાવાડની કોઈ વ્યાખ્યા આપવી હોય મારે તો એક શબ્દમાં હું ન આપી શકું કાઠિયાવાડ જે સંતોની ભૂમિ છે એવી આ સંતની પાવન ભૂમિમાં અને જેમના આશીર્વાદથી જેમણે આપણને ગિરનારના ખોળામાં બિરાજેલ પુનિત આશ્રમની પાવન ભૂમિમાં એક થવાનો જે આપ્યો છે ને મિત્રો એક યાદ રાખજો ભાગ અને ભાઈને જયારે પસંદગી કરવામાં આવે ને ત્યારે ભાઈને પસંદ કરવો પરિવારને પસંદ કરવો તો આ કાઠિયાવાડ આપણને એ સમજાવે છે તો કાઠિયાવાડ એટલે કેવી ધરા મારા બાપલિયા ત્યાંથી દત્ત મહારાજ નું બીજું સ્વરૂપ છે કારણ કે આ પામર શરીર જે કઈ પામર શરીર છે ને એનાથી કઈ પૂજા થવાની નથી તો કાઠિયાવાડ ની ધરા કેવી એ તો મિત્રો મેં તમને કીધું પણ તો અમારી આ સોરઠની ગીર કહેવી આપણા કવિઓએ સંતોએ બહુ સરસ કીધું છે સોરઠની સૌરાષ્ટ્રની અને અમારી ગિરનારની જ્યારે વાત કરીએ છીએ ને તો અમારા ગિરનારના પાણાની આ ધરતીની આ ડુંગરની અને હાવજની ગીર કેવી મિત્રો તો કવિ કહે છે ડુંગર ડુંગર ડરકો અને જો નહીં નદી હે જળની ડુંગર ડુંગર ડરકો 8 કિલોમીટર સિંધુનું ફૂટો હોય ને તો એના ગણકનો એનો ઊંઘવાનો અવાજ આપણને સાંભળે ગણક તો આપણે સાંભળી નથી એટલે અમારે ડુંગર અને ડુંગર ગણકો અને એ નદી હે જળની પણ એના પાણે પાણે આવા સાધુડાની વાતો પડી અરે કોને એની અમારી ગાંડી આ ગાંધીગીરમાં કનુ જાક્ષત જીબીઆ પરિવાર તરફથી સૌ પરિવાર અને બાપુના ચરણોમાં તમારા બધાનું સ્વાગત કરું છું મિત્રો સોરઠ ગીર કહીએ તો આપણે સાંભળ્યું પણ સોરઠ એટલે તો સંતોની ભૂમિ ચૈતન્યની સમાધિઓ જ્યાં પરબ વીરપુર સતાધાર અને દત્ત મહારાજ
રાતના 10 કે 11 વાગે આપણે બહાર નીકળવું હોય તો આપણને બીક લાગે, પણ ગિરનાર ચડવો હોય ને દત્ત મહારાજના દિવસે પૂનમના દિવસે જાવ ને તો આખે ઓળખાણ નહીં, પણ આજ તારા ગણને હું રોવું ઈ જોગણા, ગમે તેવો સંત કોઈ પણ જોગી પુરુષમાં આપણને મદદ કરવા આવી જાય અને દત્ત મહારાજના દર્શન થઈ જાય છે. બરાબર, તો મિત્રો બધાને અમે તમને નોતરું આપી અને અહીંયા અમે તમને ભેગા કર્યા છીએ. તો ખાસ તો એવું છે કે નોતરું તો હવ આપતા હોય, પણ અમારી કમિટી અને જગ્યા અને એક પાવર અને સંતોની કૃપાથી આપણે ભેગા થયા છીએ. કાઠિયાવાડની મિત્રો કઈ હું બીજી વાત કરું તો કાઠિયાવાડનું તમને ખ્યાલ હોય તો એક મહેમાન ગતિ બહુ વખણાય છે. અને એ મહેમાન ગતિ કેવી હોય છે કે ભગવાનને કાઠિયાવાડનો બેઠો બેઠો માટે પાઘડી બાંધી અને એને આમંત્રણ આપતો હોય છે. તારા હવે સ્વર્ગમાં તો લક્ષ્મીજી જે બનાવતા હોય તો બાપ ક્યારેક તો અહીંયા આવ. અને આપણે નાના હતા ત્યારે દુલાભાઈ કાંઈ આપણે કવિતા ભણી ગયા છે, એમાં ઘણું કહી ગયા છે કાક બાપુ આમંત્રણ ની બહુ વાતો કરી છે, પણ છતાંય તમને હું કહું તો કાઠિયાવાડમાં અને ભૂલો પણ ભગવાન એક કાઠિયાવાડનો માણસ મનની મોટક વાળો મીઠડો માણસ પણ કાઠિયાવાડમાં ભૂલો પણ ભગવાન અને એ જે તમારો થાને મહેમાન એ વારંવાર તારા જેવા કરું સન્માન તને આજ હરગ ભૂલાવું સાંભળા એ ભગવાને કે તું તને હરગ ભૂલાવી દો તું જા અને ભાવથી જે ખવડાવે પીવડાવે તો વિદુર ની ભાજી છે ને બત્રીવાળાના ભોજન મૂકી અને કાર્ય ઠાકર જાય તો વાલા એના તો કેવી સન્માનની વાત કરી.